મિત્રો આજે આપણે પર્યાવરણના એકમ 1 શરણાઈ ગોળક અને રંગમાં પર્યાવરણ આપણે જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી વિશે ભણીશું તમે બધા ઘણા બધા પ્રાણીઓ જોયા હશે બરાબર ને તો એમાં જંગલી પ્રાણી કે જંગલી પ્રાણી કોને કહેવાય તો જે જંગલમાં રહેનારા પ્રાણીઓ હોય તેને આપણે જંગલી પ્રાણી કહી શકીએ પાલતુ પ્રાણી ઘરમાં
માંસાહારી હોય છે. કેવા હોય છે? માંસાહારી. આ પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ હોય છે, બરાબર? જેમ રોટલી, ભાત એ બધું ખાતા હોય. ઘાસ ખાય, ઘોડો ચણા ખાય વગેરે, બરાબર? આ પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવાય. શાકાહારી પ્રાણીઓ કહેવાય. હવે જંગલી પ્રાણીને આપણે પાડી શકતા જંગલી પ્રાણીને પાડી શકતા નથી. પાળતુ પ્રાણીને પાડી શકતી નથી. જંગલી પ્રાણી આપણે જલ્દી ઉપયોગમાં આવતા નથી, આપણે ઓછા ઉપયોગમાં આવે. જંગલી પ્રાણી આપણને જલ્દીથી ઉપયોગમાં આવતા નથી. જ્યારે પાળતુ પ્રાણી આપણને ગાય, ભેંસ વગેરે આપણે દૂધ આપવામાં ઉપયોગી છે, વગેરે બાળવા માટે ઉપયોગી છે, ઊંઘ પણ ભરવા માટે ઉપયોગી છે, ઘોડો પણ આપણને ઉપયોગી છે. માટે પાળતુ પ્રાણી આપણને ઉપયોગી છે. કૂતરો પણ આપણા ઘરની ચોકીદારી માટે ઉપયોગી છે. માટે પાળતુ પ્રાણી ઘેટું. ઘેટાના
કહેવાય. લખી લેજો બરાબર અને ઘરકામ માં પણ